ચૌદ ઓક્ટોબરે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની છે આ મેચને લઈને તમામ ક્રિકેટ પ્રેમીઓ અત્યારે ટિકિટ માટે ભાગદોડ કરી રહ્યા છે એવામાં સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ પોલીસ દ્વારા ભારત પાકિસ્તાન મેચની નકલી ટિકિટ બનાવનાર ચાર આરોપીની ધરપકડ કરાઈ છે નમસ્કાર હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભારત પાકિસ્તાનની અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચૌદ ઓક્ટોબરના રોજ રમાનારી મેચની બનાવટી 108 ટિકિટો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે જ્યારે વધુ 40 ટિકિટો વેચાણ કરેલી કબજે કરી છે અને પાંચમા આરોપી સંભવ કોઠારી પાસેથી ચાર ટિકિટ કબજે કરી છે એમ કુલ 152 ટિકિટો કબજે કરાઈ છે ત્યારે બનાવટી ટિકિટો વેચવાના કોભાંડમાં હજી કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પૂછપરછ કરવા પકડાયેલા ચારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જોકે કોર્ટે ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચૌદ ઓક્ટોબરે રમાનારી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં ડુપ્લિકેટ ટિકિટો બનાવી શોર્ટકટથી રૂપિયા કમાવવા ઈચ્છતા ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે ત્યારે ચારેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે તેર ઓક્ટોબર બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી પાંચ પોલીસે ધરપકડ કરી લીધી પોલીસે પકડેલા ચારેય આરોપીઓની વધુ તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આવનારા દિવસોમાં કયા મહત્વના મુદ્દે તેમની તપાસ કરવી તે અંગેના મુદ્દાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જેમાંથી મહત્વના કારણો એ હતા કે પકડાયેલા આરોપીઓ મેચ શરૂ થયા પહેલા બનાવટી ટિકિટો અન્ય કેટલા લોકોને વેચાણ કરી છે તે બાબતની પૂછપરછ કરવા આરોપીઓની હાજરીની જરૂર હોય તેમને સાથે રાખી પૂછપરછ કરવી જરૂરી છે સાથે જ કાળાબજારી કરતા આ ચારેય આરોપીઓ માત્ર આર્થિક ફાયદો મેળવવા સારું જ આ બનાવટી ટિકિટો બનાવી હતી કે કેમ આ સિવાય પકડાયેલા આરોપીઓ પૈકી જયમીન પ્રજાપતિ રાજવીર ઠાકોર ઠાકોર આ લોકો કલર પ્રિન્ટર ખરીદવા માટે કોની પાસેથી રૂપિયા લાવ્યા હતા આ સિવાય ટિકિટ બનાવવાનું પ્લાનિંગ અગાઉથી કોણે અને કોના કહેવાથી કરવામાં આવ્યું હતું આ પ્લાનિંગમાં ચાર આરોપીઓ સિવાય હજુ કોની કોની હાજરી છે તે બાબતે પણ તપાસ કરવાની બાકી હોવાથી આરોપીની જરૂરિયાત જરૂરી હોવાનું રિમાન્ડમાં કારણ જણાવ્યું હતું ડુપ્લિકેટ ટિકિટ બનાવી વેચવાના ષડયંત્રમાં સ્ટેડિયમના કોઈ કર્મચારી સંડોવાયેલ છે કે કેમ કે પછી ક્રિકેટ સટ્ટો રમાડતા કોઈ સટ્ટોડિયા સાથે પકડાયેલા આરોપીઓનો કોઈ સંપર્ક હતો કે કેમ તે બાબતે પણ હજુ તપાસ કરવામાં આવશે સાથે સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કેટલાક નાણાકીય વ્યવહારો થયા છે તો તે ડુપ્લિકેટ ટિકિટ વેચીને કરવામાં આવ્યા હતા કે અન્ય નાણાકીય વ્યવહારોની તપાસ કરવા બાબતે પોલીસે પકડાયેલા આરોપીઓના સીડીઆર મંગાવી વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ